સામયિકો ચાલે છે કે ભાઈઓને અને બહેનોને? વન 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 કર્યા જ કરવાનું રોજ, કલાક વન અવર કરવાનો ને પાછો વન સબ્જેક્ટ ઉપર કરવાની, કેવી રીતે કરવાની બહુ મોટો પ્રશ્ન છે. એ તો પેલો ભાઈ હતો નાનકડો, 3-4 વર્ષનો છોકરો, બેનને ગોદો મારવાનો, શું કહે પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ખબર નહીં, બસ બધા હોઠ ફફડાવે ને આમ હાથ જોડે એમને પ્રતિક્રમણ. નિરૂમાએ સરસ કોડ પાડ્યા છે કે છે અમુક દોષ થયા હોય તે ભાઈ કેડો નહીં મૂકવાનો, કહે છે કે આ કેમ આવું થયું, શા માટે થયું, કેમ આ વ્યક્તિથી અસર થઈ, અથવા વ્યક્તિની વારથી કેમ દુઃખ પહોંચ્યું, અથવા જે કોઈ પણ મોટા પ્રકારનો દોષ થયો હોય કે આ બોલવામાં જરા ગર્વરસ આવી ગયો, માન આવી ગયું, ક્યાંક દ્રષ્ટિ બગડી, કંઈક વસ્તુ માટે ખચકચ થઈ ગઈ, ખાવાની બાબતમાં ડખો કરી નાખ્યો, એ જે બાબત બની હોય અને અમુક આપણી પ્રકૃતિ હોય, માની, લોભી, મોહી, કપટી, વિકારી, કંઈક દોષ પ્રકૃતિમાંથી જેમ લીમડો ડાળે ડાળે પાંદડે પાંદડે મૂળીએ થળીએ કડવો હોય, પ્રકૃતિ નીકળે જ. અને એ જ પ્રકૃતિથી આપણી બુદ્ધિ કોકને મોટી હોય, કોકને અહંકાર મોટો હોય, ક્યાંક દજાડી દે, ભૂલ કાઢે, કોકને ડખા કરે, એ જે આખા અઠવાડિયામાં મહિનામાં પ્રકૃતિ વસાત થયેલો મોટો દોષ, એ રોજ ભૂલવાનો નહીં. જેમ ખાવામાં ડખો થયો, મેં પ્રતિક્રમણ કર્યા, પતી ગયો, ના બીજે દાડે પાછો સામાયિકમાં બેસો તો એ 15 મિનિટ આપણે એની માટે જ રાખવાની કે પાછલા દોષને યાદ કરવાનું કે અરે અરે આવી ભૂલ થઈ ગઈ, એક નાની ખાવાની વસ્તુમાં આટલું ખસખસ કરી નાખ્યું, મોઢા બગાડ્યા કે હા બજા જ ના આવી, સ્વાદ જ બરોબર નહોતો, ઠેકાણા જ નથી, અકળાઈ ગયો અંદરથી, અકળાયા તો ખરું પણ બહાર નીકળી ગયો, આટલું બધું બેભાનપણો રોજ ખોચવો જોઈએ. એટલીસ્ટ મહિના સુધી તો એ ખરેખર ક્યાં સુધી, તો બીજી વખત એવો પ્રસંગ બને ત્યારે આપણો એ દોષ ખલાસ થઈ જાય, દરેક વખતે ત્યાં સુધી ખોચવો જોઈએ. દાદા કહે છે ને કે અમે પાટીદારીઓ સ્વભાવ અને પાછું અજ્ઞાન અને ધણીપણો, તો વાઈફને દુઃખ આપી દીધું, જમવાની બાબતમાં કચકચ કરી મૂકીએ, ચડી ગયા થાળી પચાડી થાણીથી પછાડી, કે છે પછી સમજાયું કે આ ખીલે બાંધેલી ગાય એને આશ્રિતને દુઃખ કેમ અપાય, પછી તો એટલું બધું અરે રે પસ્તાવો થયો, અરે રાટી થઈ ગઈ, અરે રે આવી ભૂલ થઈ ગઈ. હવે એક દાડો નહીં, 100, 200, 500, 1000 વખત એમને યાદ આવે ને પસ્તાવો થયા કરે. જ્યારે જ્યારે વાત નીકળે તો કે આજે રાત્રે પ્રતિક્રમણ કરીશું અને પાછા, અરે રે આવી ભૂલ થઈ ગઈ. એટલે એક દોષને ખૂંચવો જોઈએ. દાદાના મોટાભાઈ કહે છે ને તું તો બહુ અહંકારી, તો કે તમને મારું અહંકાર ક્યાં દેખાય, તો કે વાતે વાતે તારું માન હોય છે, કે છે તો કે તમારી ભૂલ જુઓ ને આખું ગામ તમારે તથરે, તમે મારી ભૂલો કાઢો છો, એવું ના કર્યું, રક્ષણ ના કર્યું, બચાવ ના કર્યો, એ આવી ભૂલ થાય ચેક કર્યું તો બોલો રોજ ખૂંચે, આવો અહંકાર, આવી મોટી ભૂલ, આટલું મોટું માન, પહેલાં માન કઈડ્યું પછી ખૂંચ્યું પછી ગયું, નાની થયા અમે. એટલે દોષ તમે ચેન ના પડે આપણને કે આવી દ્રષ્ટિ બગડી ગઈ, આવું કપટ કરી નાખ્યો, આવો દોષ કરી નાખ્યો, આવી ભૂલ કરી નાખી, છુપાવ્યો ઢાંક્યો, આવું અપમાન કર્યું, આવા આક્ષેપ આપ્યા કોઈને, પોતાનો કંટ્રોલ રાખવા માટે 4 જણાને પોતાની પાર્ટીમાં ખેંચ્યા અને 2 જણાને નેગેટિવ કરાવી નાખ્યા અને આ તોફાન માંડ્યું, તો ભૂલ લાગતી જ નથી તો શું ધોઈશું, સામાયિક શેની કરીશું, અને તો પછી શક્તિ માગીએ અને બીજું કરીએ, સારી વસ્તુ છે, પણ દોષો પડવાળા છે. એક એક જેમ ખોટું કામ કરી આવ્યા અને પછી મજા આવી ગઈ, ખબર ના પડી, પતાવી દીધું કામ, સીધા થઈ ગયા, આમ જ કરાય બધું. હવે એક એક ભાવ પડ જમાવે છે, દોષના પડ કેટલા વધી જાય, ત્યારે હવે એ જ દોષ પસ્તાવા સાથે પડ તૂટતા જશે.
પ્રત્યાખ્યાની આવરણ, એટલે એક એક દોષ ઉપર પચા પચા નહીં હજારો વખત પસ્તાવો થાય, ઘરે આવી ભૂલ થઈ ગઈ, કઈડ્યા જ કરે, પૂછ્યા જ કરે, ચેન જ ના પડે. અપ્રત્યાખ્યાનીમાં તો ભૂલ થઈ, પછી પાછો આવરણાઈ જાય, લીલ ખસી, જરાક પથરો નાખ્યો, જરા ખસ્યું ને બીજે દાડ પાછું ઢંકાઈ જાય, પછી ભાન ભાન જતું રહ્યું હોય. પ્રકૃતિના દોષો ઊંચે રોજ પા કલાક તો સ્પેશિયલ પાછલા દોષો માટે જ કાઢવાનો, પછી પાછો આગળ એવો તો કયા કારણે આવી ભૂલ થઈ, શું સુખી થયા, શું જોઈએ છે આપણને, શું ધ્યેય છે આપણો, શેને માટે આ તોફાન કર્યું, શું સુખી થયા અને બધાને સુખ આપ્યું, કોઈ રાજી થયું આમાં, ચેક તો કરો. એ રીતે કેડો નહીં મૂકવાનો, ખૂંચવો જોઈએ. નિરૂમા કે ને, અમને એક ટાંકણી વાગી હોય તો તલવાર વાગ્યા જેવો બોજો લાગે, ભોગવટો આવે કે આવડી મોટી ભૂલ. અને એક ભૂલ દાદા કહે છે ને, અમે જ્યારથી સમજ્યા કે આ વાઈફને દુઃખ આપ્યું ભૂલ છે, પછી રિપીટ થવા દીધી નથી. એ બે ચાર ચબાર મહિને પણ વંત આવી ગયો, પછી આખી જિંદગી મતભેદ પડવા દીધો નથી, કહે છે ભૂલ ફરી થવા દીધી નથી. અને એ ફરી ના થાય, આપણે તો 20-20 વર્ષે એનું જ તોફાન, 40 વર્ષે એનું જ તોફાન. મારું જ જોઉં ને, પૂરેપૂરું ચોખ્ખું થયું જ નહીં અમુક અમુક બાબતો, તે ભાઈ હવે સમજાય છે કે આ કેમ ક્યાંક રક્ષણ થઈ જતું હતું, ક્યાંક આવરણ પાછું આવી જતું હતું, ચોખ્ખું થતું જ નહોતું. હવે પાછળ પડવાનું, રોજ પાર અડધો કલાક અમુક અમુક સિસ્ટમનો આગ્રહ હોય કે આવો તો આ ચાલવું જ ના જોઈએ, આવી તો ના કરો તો મને નહીં ફાવે, તમે ખોટું કરો છો, તો કે એ ભૂલ છે. કોઈને કંઈ કેવું હોય તો અભિપ્રાય ઊભા થઈ જાય કે આ માણસ જ આવો છે, સમજતો જ નથી, એ સાથે શું વાત કરીએ, સમજવાનો જ નથી, મને આવા માણસો ના ફાવે. પણ તારો અભિપ્રાય તને નડે છે, કેમ તું બીજાને દોષિત જુએ છે? એટલે એ દોષ ખૂંચ્યા કરે, રોજ અડધો કલાક સામાયિકમાં લેવાનો જ હોય કે આ કેમ ભૂલ થઈ ગઈ. અને પછી એ વ્યક્તિ ફરી ભેગી થાય એની માટે પ્રેમ સ્વરૂપ રહેવાય, અભિપ્રાય રહિત રહેવાય, અસર મુક્ત રહેવાય, ત્યાં સુધી સામાયિકનો રિઝલ્ટ આવવું છે. વિષયની ગાંઠ તોડવા માટે સામાયિક કરીએ છીએ એ લક્ષ્યમાં હોવું છે, કે માનની ગાંઠ તોડવા માટે, મોહની ગાંઠ તોડવા માટે, લોભની ગાંઠ તોડવા માટે, કપટની ગાંઠ તોડવા માટે સમય કરવો, ધાર્યું કરવાની ગાંઠ તોડી છે. ક્યાં ઊભું થયું, શા માટે ઊભું થયું, શું સુખી થયા એમાં, શેનો શું ફાયદા માટે, મોક્ષનો ધ્યેય છે, એક અવતારી થવું છે, આ રસ્તે થવાશે, ચેક તો કરો, તો પાછા ફરાશે. અને એક એક પસ્તાવાથી એક એક પડોછું થતું જશે, મૂળમાંથી ગાંઠ ખલાસ થાય. એ વિષયનો દાદા કહે છે ને, વિષયની ગાંઠ ખલાસ થઈ વિચાર જ ના આવે, પછી ચોખ્ખું થઈ ગયું કહેવાય. લઘુત્તમ માનની ગાંઠ ખલાસ થાય, કોઈના નેગેટિવ ના દેખાય, બધાનો વિનયમાં રહેવાય, પૂજ્યતા બધા માટે જ હોય, અને એથી આગળ જુદાઈ ના ઊભી થાય, અભેદતાને પ્રેમ આવે. લોકોને જ લાગે કે એમને મારાથી જુદાઈ નથી, ગમે તેની સાથે સંભાવે વ્યવહાર હોય, આની જોડે વિશેષ થઈ જાય, આની જોડે ઓછો થઈ જાય, પક્ષાપક્ષીવાળો હોય જ નહીં, એ ગાંઠ ખલાસ થઈ. ધાર્યું કરવાનું, ક્યાંય આગ્રહ ના હોય, પકડ ના હોય, ખેંચ ના હોય, એ દોષિત જ ના દેખાય. સામો એનું ધાર્યું કરી જાય તો એ વ્યવસ્થિત કેમનું ચાલે છે, વ્યવસ્થિતથી કેવી રીતે ચાલી રહ્યું છે એ દ્રષ્ટિમાં હોય, કોઈને કરતા જ ના દેખે, કોઈ દોષિત જ ના દેખાય. એના એન્ડ રિઝલ્ટ, સામાયિકના એન્ડ રિઝલ્ટમાં કહે ને કે આ પરિણામ આવું છે, કે જે દોષને ઓગાળવા માટે સામાયિક કરી છે એ દોષ ખલાસ થાય, એટલે આપણને મુક્તતા અનુભવમાં આવે. આ જ દેહમાં, આ જ વ્યક્તિઓ સાથે, આ જ પરિસ્થિતિમાં અંદરથી છૂટ્યા, મુક્ત થયા, એ અનુભવ દશા કહેવાય છે. આપણે પ્રતિથી બેઠી છે શુદ્ધાત્માની,
હવે શુદ્ધાત્મા પણે વર્તાતું નથી. સ્ત્રી પણે ને પુરુષ પણે ને દેહ પણે ને પટેલ પણે ને વાણિયા પણે ને માં પણે માણાપણા જ ચાલે છે. જો એ વર્તનામાં પ્રકૃતિ છે, હવે એ પ્રકૃતિની વિરુદ્ધ બેસવાનું છે. અને પણા કહે ને કે સમય કર્યા કરીને પ્રતિકોણ કર્યા કરીને એમ નહીં, એને ઊભું થશે ત્યારે દેખવું પડશે, ઉખાડીને ફેંકવું પડશે કે આ કેમ હજુ પોતાપણું વચ્ચે આવ્યું, દોષિત જોયા લોકોને. અમારે આયા અમેરિકાથી, દેહ અમેરિકાની સ્થિતિમાં બેઠેલો છે, એને સવાર પડે એટલે ઊંઘ આવે, દાડે ઊંઘ આવે ને રાત્રે જાગે આખી રાત. અને મારી સમજણ બદલાઈ ગઈ છે કે ના, હું ઇન્ડિયા આવી ગયો છું, હવે સવાર પડી ઉઠવું જોઈએ, તો દેહ ઊંઘે કહે છે કે નહીં મારે રાત ચાલે છે. બોલો, આ ગયા ભવની પ્રકૃતિ એ કહે ને કે આજની સમજણ કરતાં ઊંધી ચાલે છે. હવે જેટલેક તોડવું હોય તો 5 વાગે સાંજે ઊંઘ આવવા માંડી, એ 4 વાગે આમ 2-3-4 કલાક તો ખેંચે, 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી રાત્રે, તો 5 વાગે ચોખ્ખું આવી જાય. ત્યારે અહીંયા સવારના 5 વાગ્યા હોય, દિવસના બપોરના 5, ત્યારે એવી ઘસઘસાટ ઊંઘ આવે ત્યારે જોર મારીને તોડવું, તો 2-3 દાડા તોડી નાખે એટલે પછી તૂટી જાય. તોડવાનું એટલે શું, તો કે નામાં જાગ્રત રહેવું છે, અંદરથી નિશ્ચય જબરજસ્ત હોય તો એ પ્રકૃતિ ડોઝિંગવાળી થઈ જાય ને આમ બેઠા બેઠા ઊંઘી જાય. બોલો, આમ લાગે ઊંઘો નથી, બેસી રહીશ તો ઊંઘી ઉગાડી નાખે. ત્યારે સમજાય કે આ ગયા ભાવનો બાંધેલી પ્રકૃતિ, ગયા ભાવના અભિપ્રાય પ્રમાણે આજનું મન વાણી વર્તન કામ કરી રહ્યું છે. આજનો અભિપ્રાય, આજનું જ્ઞાન, આજની સમજણ બદલાઈ અને આ બે વચ્ચે ઘર્ષણ ચાલે છે. આપણે સામાયિકમાં આ જોવા માગીએ છીએ, શું બની રહ્યું છે, ધ્યેય પ્રમાણે ચલાય છે કે ધ્યેયથી વિરુદ્ધ ચલાય છે. અને વિરુદ્ધ જ્યાં જ્યાં ચલાતું હોય ત્યાં જાગૃતિ હોવી જોઈએ. બગડી ગયા પછી ભાન આવે ને પછી ખરેખર બગડી ગયા પછી ભાન ના આવે, એ કચાશ કહેવાય. બગડી ગયા પછી ભાન આવે તો કંઈક જાગૃતિ છે ખરી. તો બગડવાની તૈયારી કરે ને પ્રકૃતિ કે લાવો હવે જરાક ચોખ્ખું ખાઈએ ને ઊંઘી જઈએ, ત્યારે વિરોધમાં બેસે કે ઉભો રે ભાઈ આપણે જાગવાનું છે, ઊંઘવા નહીં મળે તને, રાત આખી ઊંઘવાનું મળે જ છે ને તને, અત્યારે નહીં સુવાનું. હવે એ વિરોધમાં બેસવું ને તો એ 10 વખત ચોખ્ખું અવડાવીને ખવડાવી નાખે, પાછું જાગ્યા પાછું એલાર્મ રાખીને સૂતો હોય, એલાર્મ પૂરો થાય પણ ઊંઘે ઉઠે નહીં, એટલે સમજાય આ જ્ઞાનીઓ ચેતવે ને પાછો જોઈ ઊંઘી ગયો હોય. આ તો 10 કલાકની ટાઈમ ડિફરન્સ હોય ને તો 10 દિવસમાં સુધરી જાય છે ધીમે ધીમે ધીમે. આમાં પેલું જાગૃતિ પહેલાં બદલાય છે, સમજણમાં પહેલાં આવી જાય કે આપણે દિવસ થયો એનો તે પ્રમાણે રહેવું છે. અને જાગૃતિ પછી ધીમે ધીમે નક્કી કરે છે કે ના આમ જ રહેવું જોઈએ, તોય ચોખ્ખું આપણા આવી ચોખ્ખા ખવડાવી નાખે પ્રકૃતિ. અને પૂરણ ગલન 10 દિવસે પૂરું બદલાય, ખાવાનું અહીંના ટાઈમિંગ પ્રમાણે બદલાઈ ગયું હોય તોય પેલું ડિસ્ચાર્જ મોડું થતું 7-8-9 દાડે જૂના પ્રકૃતિ પ્રમાણે છૂટે અને આજના ખાધા પ્રમાણે એનું પાછું રિઝલ્ટ આવે. બોલો, અહીંયા કેટલા કલાક ઇન્ડિયાથી દૂર છીએ ડે ટાઈમના હિસાબે, એટલા દિવસ લાગે છે, તો આ પ્રકૃતિ છે. એટલું માનમાં કેટલું આગળ વધ્યા, લોભમાં કેટલું આગળ વધ્યા, મોહમાં કેટલું આગળ વધ્યા, બધું પાછું ફરવું પડશે. પણ દરેક દોષ વખતે જાગૃતિ રાખીશું, ખોટું છે, આવું ના હોવું છે. અને બે સ્ટેજે જાગૃતિ રાખી છે, હું આ નથી અને આ ખોટું છે. પેલું રાખી મારાથી ખોટું થઈ ગયું, હજુ કેમ સુધરતું નથી, એ પસ્તાવાનો રસ્તો છે. પણ એનાથી આગળ આપણને જ્ઞાન મળ્યું છે કે તમે શુદ્ધાત્મા થઈને પ્રકૃતિને જુઓ અને અવળી પ્રકૃતિને સવળી કરો. એટલે જ્ઞાન બદલો, અભિપ્રાય બદલો, ક્રિયા બદલવાની વાત નથી, જાગૃતિ રાખો. એ પુરુષાર્થ આપણને દોષો તૂટતા જશે, પોડતાપણા ઓગળતા જશે,
અનુભવના અંશ વધતા જશે, આત્મ અનુભવ. અને એ પુરુષાર્થ આપણો સામાયિકમાં કરવા માંગે છે. ક્યાં સામાયિકમાં ઉપયોગ ગોઠવવો, કઈ જાગૃતિ રાખવી? જે મોટા ભારે દોસ્ત થઈ ગયા, એક વખત ભૂલવાનું નહીં, રોજની સામાયિકમાં, તો એ ગાંઠો ઓગળશે, દોષો નિર્મૂળ થશે.